ભલ ગોળા વલ વાંકડા અને અલ બાંધવા હથિયાર, પણ જાજી ફોજોમાં ઝીંકવું એને મરવું એક જ વાર. એવો એક મર્દામરદ પુરુષ રબારી સમાજમાં થઈ ગયો, એ રણછોડ દાસ પગીની મારે તમને વાત કરવી છે. જે રણછોડ રબારી છે, રણછોડ પગી તરીકે ઓળખાય છે, એની મારે તમને વાત કરવી છે. જ્યારે ભારત અને પાકિસ્તાન જુદું નહોતું અને અખંડ ભારત હતું, એ વખતે પાકિસ્તાનના પેથાપુર ગઢડો ગામ અને એ ગામમાં સવાભાઈ રબારી અને એમના પત્નીનું નામ નાથીબેન, ઈ જ્યારે પાકિસ્તાનમાં રહેતા હતા ત્યારે 1901માં રણછોડભાઈ રબારીનો એમને ઘરે જન્મ થયો. અને 300 એકર જમીન અને ઘેટા બકરા ગાયું ભેહું એવું કુલ થઈ અને પશુઓ એની પાસે 300 જેટલા પશુઓ હતા અને એમનું ગુજરાન ચાલતું હતું. અને એ વખતે રણછોડ બાપા જ્યારે મોટા થાય છે અને નાની ઉંમરમાં સવા બાપાનું અવસાન થયું, પછી બધો જ ઘરનો ભાર જે હતો એ રણછોડ બાપા ઉપર આવી ગયો. અને આખા ભારતમાં એ જેટલા જેટલા રસ્તાઓ હતા એ એને ખબર હતી, કારણ કે પોતે માલઢોર ચારતા હતા અને એક એક રસ્તાઓને એ જાણતો હતો એ માણસ. અને જ્યારે ભારત અને પાકિસ્તાનના 1947માં ભાગલા પડ્યા અને એ પછી પાકિસ્તાનીઓએ આ હિન્દુઓને ખૂબ જ હેરાન કર્યા, પછી એનાથી કંટાળ્યા અને એમ લાગ્યું કે હવે અહીંથી નીકળી જવું પડશે. એ વખતે 4 પોલીસવાળાઓને પકડી એને કોટડીમાં પૂરી અને એમના હથિયારો લઈ અને રણછોડ રબારી છે એ પોતાના પરિવાર સહિત ગુજરાતમાં રાધા નેહડા નામના ગામે આવ્યા. અને પછી ત્યાંથી પોતાનું મોહાળ લીંબાળા, એ લીંબાળામાં જઈ અને વસી ગયા. અને એ પછી 1962માં 58 વર્ષની ઉંમર જ્યારે થઈ રણછોડ બાપાની, એ વખતે બનાસકાંઠાના પોલીસ સ્ટેશનના અધ્યક્ષ વનરાજસિંહે એમની સુઈગામ થાણામાં પોસ્ટ આપી પગી તરીકે, કારણ કે આ એક એક રસ્તાઓ જાણતા હતા. અને ઊંટ નીકળ્યા હોય અને એની ઉપર કેટલો વજન છે એ એમના પગલા જોઈને ખબર પડી જતી હતી, એટલે રણછોડ પગી તરીકે ઓળખાતા હતા. કોઈ પણ વ્યક્તિ નીકળ્યો હોય અને એમનું પગલું જોવે તો ખબર પડી જાય કે એ કેટલા ઉંમરનો છે, એની ઉપર કેટલો વજન હતો, એ કેટલા સુધી ગયો હશે, ત્યારે ક્યાં પહોંચ્યો હશે, એ બધી એને ખબર પડી જતી હતી. એવો રણછોડ પગી. અને એ રણછોડ પગીને જ્યારે સુઈ ગામમાં થાણામાં પગી તરીકે પોસ્ટ આપવામાં આવી અને જ્યારે 1965માં પાકિસ્તાન સામે યુદ્ધ થયું, 1 કરતાં વધારે જગ્યાએ કબજો કરી લીધો અને ગુજરાતની સરહદે પાકિસ્તાનીઓ વ્યૂહરચના કરી અને એ પોઝિશન લઈ લીધી હતી અને વિદ્યાકોટ બોર્ડર કબજે કરી લીધી અને 1200 કરતાં વધારે પાકિસ્તાની સૈનિકો કચ્છની સરહદે ઘૂસ્યા અને રણ વિસ્તારમાં છુપાઈ અને જબરજસ્ત હુમલો કર્યો. એ વખતે આપણા ભારતીય સૈનિકો ઘણા બધા શહીદ થઈ ગયા હતા અને એ વખતે કચ્છના અનેક ગામડાઓમાં પાકિસ્તાને કબજો કર્યો. અને એ વખતે ભારતના લશ્કરી વડા જનરલ માણેકશાહે રણછોડ પગીને બોલાવ્યા અને કીધું કે તમે એક એક રસ્તાઓ જાણો છો તો હવે તમારે માહિતી એકઠી કરવાની છે, તમારે ભારતના સૈન્યની મદદ કરવાની છે. અને રણબંકો બની અને રણછોડ રબારી છે એ રાત દિવસ ફરી ફરી અને પાકિસ્તાનની સેનામાં કેટલા વ્યક્તિ છે, કેટલા જણા છે, ક્યાં છુપાણેલા છે, આ બધી જ માહિતી એકઠી કરી અને ભારતીય સૈનિકોને આપી અને કીધું કે હું ટૂંકા રસ્તા જાણું છું અને તમે મારી સાથે ચાલો. અને રાતે 10,000 સૈનિકોને લઈ અને ટૂંકા રસ્તેથી યોગ્ય જગ્યાએ યુદ્ધ જ્યાં કરવાનું હતું ત્યાં પહોંચાડી દીધા. અને પછી તો ભાઈ ભારતીય સૈનિકો છે એ હામ હામા બાકાજી બોલાવવા મંડાણેલા. અને એ વખતે એ યુદ્ધ આ રણછોડ રબારીએ જીતાડ્યું હતું. અને ઊંટમાં જ્યારે જ્યારે સૈનિકોને પાણીની જરૂર પડી ત્યારે ઊંટ ઉપર પાણી લઈ જઈ અને સૈનિકોને પાણી પાયું હતું. અને જ્યારે જ્યારે આપણા સૈનિકો ઘાયલ થયા ત્યારે ત્યારે પોતાના ઊંટ ઉપર લઈ જઈ અને ઠેઠ હોસ્પિટલ સુધી પહોંચાડ્યા છે. એટલું નહીં પણ હું તો એમ કહું છું કે કદાચ જો એણે ટૂંકો રસ્તો ન બતાવ્યો હોત અને ટાઈમે સેના ત્યાં પહોંચી ન હોત તો આપણા 10,000 જેટલા સૈનિકો શહીદ થઈ ગયા. કમાલ કરી દીધી ભાઈ, બોરિયા બેટથી પાકિસ્તાનમાં ઊંટ ઉપર જઈ અને ત્યાં આવેલા ધોરા વિસ્તારમાં
છુપાયેલા પાકિસ્તાનીઓની તમામ માહિતી છે એ ભારતીય સૈનિકોને આપી, અને ત્યાં જઈ પાકિસ્તાનમાં જઈ એ જે ધોરા વિસ્તાર હતો ત્યાં જઈ અને પાકિસ્તાનની સૈનિકો સાથે ભળી ગયા અને કોઈને ખબર ન પડી કે આ ભારતનો વ્યક્તિ હશે, અને એ દુશ્મનની આંખોમાં ધૂળ નાખી અને એની તમામ માહિતી લઈ લીધી કે કઈ રીતે તમે કેવી રીતે યુદ્ધ કરવાના છો, આ બધી માહિતી લઈ અને ભારતીય સૈનિકોને આપી દીધી. અને ભારતીય સૈનિકો ભાઈ પોગી ગયા અને હામ હામી બાકાજીક બાકાજીક બોલવા મંડાણેલી. અને એ વખતે રણછોડ રબારી પણ ઘાયલ થયા અને દારૂગોળો ખૂટ્યો જ્યારે ભારતીય સૈનિકો પાસે. અને એ વખતે બધાએ વિચાર કરતા હતા કરવું શું, દારૂગોળો કઈ રીતે અહીંયા પહોંચશે અને કોઈને ખબર ન પડે, એવી રીતે ઘાયલ અવસ્થામાં ઊંટ ઉપર જઈ 50 કિલોમીટર સુધી બીજી જે છાવણી હતી ભારતની ત્યાં જઈ 50 કિલોમીટર દૂર જઈ અને ત્યાંથી દારૂગોળો સમયસર લાવી અને ભારતીય સૈનિકોને આપ્યો અને એ યુદ્ધ જીત્યા. એ રણછોડ રબારીએ યુદ્ધ જીત્યું. આ જીતાયું હતું ભલામણા 1971. જો સમયસર એ દારૂગોળો ન આવ્યો હોત તો આપણા અનેક સૈનિકો શહીદ થઈ ગયા હોત, આપણે યુદ્ધ જીતી ન શક્યા હોત. આવા અનેક પરાક્રમો આ રણછોડ રબારીએ કર્યા છે, પણ જે વાતો આપણી સામે આવી છે એ વાતો હું તમને કરું છું. અને જ્યારે યુદ્ધના વિજય માટે દિલ્હીમાં પાર્ટી રાખવામાં આવી એ વખતે રણછોડ રબારીને આ જે ભારતના લશ્કરી વડા જનરલ માણેકશાહ હતા એણે રણછોડ રબારીને આમંત્રણ આપ્યું કે તમે દિલ્હી પધારો અને તમને હેલિકોપ્ટર લેવા માટે આવશે. અને હેલિકોપ્ટર જ્યારે રણછોડ રબારીને લેવા આવ્યું અને રણછોડ રબારી હેલિકોપ્ટરમાં બેઠા અને થોડાક આગળ હાલ્યા એટલે કીધું કે ભાઈ હેલિકોપ્ટર પાછું વાળો, હે કે હેલિકોપ્ટર પાછું વાળો, અને પાછું વાળ્યું હેલિકોપ્ટર. અને પછી ત્યાંથી હેલિકોપ્ટરને નીચે ઉતારી અને પોતાના ઘરે ગયા અને એક ડબરો લાવીને પાછા હેલિકોપ્ટરમાં બેઠા ત્યારે વ્યક્તિઓએ પૂછ્યું કે ભાઈ તમે શું ભૂલી ગયા હતા, એવી કાંઈ એટલી બધી કાંઈ કિંમતી વસ્તુ હતી? કે ના ના ભાઈ, મારું ભાતું હું ભૂલી ગયો હતો, મારે જમવાનું હું ભૂલી ગયો હતો. કે અરે બાપા, ત્યાં તો કેવી કેવી આઈટમો જમવાની હશે અને તમે અહીંથી સાથે ભાતું લઈને જાઓ છો? કે નહીં, મને બીજું કાંઈ વસ્તુ જમવામાં ફાવતું નથી. અને એ વખતે ત્યાં જ્યારે દિલ્હીમાં પાર્ટીમાં જાય છે અને એ વખતે જ્યારે એનું પોતાનું જે ભાતું હતું એ ખોલ્યું ત્યારે જોયું તો ડુંગળી, રોટલો અને મરચા હતા. અને પછી તો ભાઈ ભારતીય સૈનિકોને જે વિજય માટે આવ્યા હતા એણે આ રણછોડ રબારીની ડુંગળીને રોટલો ખાધું એટલું નહીં, પણ ભારતના લશ્કરી વડા જે જનરલ માણેકશાહ હતા એણે પણ આ ડુંગળી અને રોટલો ખાધો. અને પછી એમને એક સૈન્યનું નામ આપવામાં આવ્યું કે આ રણછોડ રબારી એકલો નથી, આ આખું સૈન્યનું કામ કરે છે. અને એ પછી 2007 નરેન્દ્ર મોદી જ્યારે મુખ્યમંત્રી હતા એ વખતે ગુજરાત સરકાર દ્વારા રણછોડ રબારીનું સન્માન કરવામાં આવ્યું અને એમને એવોર્ડ આપવામાં આવ્યો. અને એ પછી તારીખ 17/1/2023 રોજ રણછોડ રબારીનું અવસાન થયું. અને અવસાન થયા પછી એની ઈચ્છા મુજબ એને પાઘડી પહેરાવવામાં આવી અને એના પોતાના જ ખેતરમાં એમનો અગ્નિદાહ કરવામાં આવ્યો. આવા રણબંકાને લાખ લાખ વંદન છે.